प्रवेश। त्यारे भावनगर लोकसभानी 15 बैठक पर उम्मीदवार भारतीय बेन शियाळना प्रचार साथ भाजप विजय विश्वास सम्मेलन योजवामां आव्युं हतुं। जेमां मंत्री भूपेन्द्रसिंह चुडासमा, केन्द्रीय मंत्री मनसुख मांडविया अने राज्यमंत्री जयेश रादड़िया अने विभावरीबेन दवेनी उपस्थितिमां योजायेला विजय विश्वास सम्मेलनमां मनसुखभाई मांडविया મહાગઠબંધન અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી। ત્યારે આ વિજય વિશ્વાસ સંમેલનમાં મહુવા, સિહોર અને અનેક લોકોએ ઘરવાપસી કરી હતી, તો પાલીતાણા ખાતેથી 40 જેટલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ 26 લોકસભાની બેઠક માટેનો પ્રચાર ભારતીય જનતા પાર્ટી આજથી શરૂ કર્યો છે। 16 જેટલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ડિક્લેર થઈ ગયા છે, પરંતુ 24 તારીખ, 25 તારીખ અને 26 માર્ચના રોજ ભારતીય જનતા પાર્ટીની 26 બેઠકો ઉપર વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરેલું છે। એના ભાગરૂપે આજે ભાવનગર લોકસભા અને સુરેન્દ્રનગર લોકસભા બંનેમાં આ પ્રકારના વિજય વિશ્વાસ સંમેલનો નું આયોજન થયેલું છે। સુરેન્દ્રનગરમાં અમારા પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, સૌરભભાઈ પટેલ અને કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં ત્યાં કાર્યક્રમ સંપન્ન થયો છે। ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના દિગ્ગજ નેતા કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, અહીંના જ વતની કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને કેન્દ્રીય અમારા રાજ્યના મંત્રી ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં આજે ભાવનગરનું લોકસભાનું વિજય વિશ્વાસ સંમેલન અહીંયા એનું આયોજન થયું છે। આપ જોઈ શકો છો કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ભાવનગરની અંદર ગઈકાલે જ ઉમેદવારની જાહેરાત થઈ, લોકપ્રિય ઉમેદવાર બેન ભારતીબેનને ફરીથી રિપીટ કરવાનો નિર્ણય થયા પછી જે ભાવનગરનું વાતાવરણ છે, મને એમ લાગે છે કે હું કહું એના કરતાં જે દ્રશ્ય આપને આ સંમેલનનું દેખાય છે એ જ કંઈક કહી જાય છે, એવો માહોલ અહીંયા છે।